सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळामां आजे आपणे धोरण 8 संस्कृत विषयनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, तमारा संस्कृतना पाठ्यपुस्तकमां पाठ 6 रमणीय नगरी सुंदर नगरी एना विषयनो अभ्यास करीशुं। आ पाठमां આપણે આપણા ગુજરાતની રાજધાની ગાંધીનગર એના વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર? તો ચાલો જોઈએ। ગાંધીનગરે વિશાલાહ સ્વચ્છ માર્ગાહ ચ વર્તંતે। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો આવેલા છે। એતસ્મિન નગરે આ નગરમાં બહુની રમણીયાની ઉદ્યાનાની સંતિ। આ નગરમાં બહુની ઘણા બધા રમણીયાની રમણીય ઉદ્યાન એટલે બગીચાઓ છે। નગરે બહવઃ પાદપાઃ સંતિ। શહેરમાં અથવા નગરમાં બહવઃ એટલે ઘણા બધા, પાદપાઃ એટલે વૃક્ષો છે। તેન કારણે આ કારણથી ઇદમ નગરમ આ નગર વિશ્વસ્ય વિશ્વમાં હરિતનગર રૂપેણ હરિતનગરના રૂપમાં પ્રસિદ્ધ છે। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ આવેલા છે। આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ પણ આવેલા છે। શહેરમાં ઘણા બધા વૃક્ષો છે, તેના કારણે આ શહેર વિશ્વમાં હરિયાળા શહેર તરીકે જાણીતું છે। જો તમને ચિત્રમાં બિલ્ડિંગ દેખાય છે ને, આ જે બિલ્ડિંગ છે મીન્સ ઇમારત, આ જે ઇમારત છે એ શેની છે? તો કે ઇદમ સચિવાલય ભવનમ, આ આપણું સચિવાલય છે। અસ્મિન ભવને વિધાનસભાયાહ અધિવેશનાની ભવંતિ। આ બિલ્ડિંગમાં એટલે કે આ ઇમારતમાં આપણું વિધાનસભાનું અધિવેશન ભરાય છે। અસ્મિન એવ ભવને આ જ ભવનમાં સ્થિત્વા રાજ્યસ્ય મંત્રીણઃ રાજ્યના મંત્રીઓ સચિવાહ સચિવો અન્ય ચ અને અન્ય અધિકારીણઃ અધિકારીઓ રાજ્ય કાર્ય સંચાલયતિ, રાજ્યનું કાર્ય કરે છે। સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશસ્ય મુખ્ય કાર્યાલયઃ અસ્તિ। આ સચિવાલય છે એ ગુજરાત રાજ્યનું મુખ્ય કાર્યાલય છે। આ જે સચિવાલય છે એ ગાંધીનગરમાં આવેલું છે, બરાબર? આ સચિવાલયની અંદર આપણા મંત્રીઓ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ છે એ બેસીને ગુજરાત રાજ્યનું જે કાંઈ વહીવટ છે, જે કાંઈ સંચાલન છે એ કરે છે। જુઓ, તમને ચિત્રમાં દેખાય છે ને કે એક મેઇન વ્યક્તિ સામે ખુરશી પર બેઠા છે અને બાકી બધા સામે એની બેઠા છે। એ બધા આપણા મંત્રીઓ અને સચિવો છે, બરાબર? અને આ આપણા સચિવાલયનો અંદરનો ફોટો છે, એટલે સચિવાલયની અંદર આવી રીતે બેસીને લોકો કાર્ય કરતા હોય છે। આ સચિવાલયનું મકાન છે અથવા ઇમારત છે। આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે। આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે। સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે। આપણા ગુજરાત રાજ્યનું જે કોઈ પણ કાર્ય કરવાનું હોય એ બધું જ અહીંથી થાય છે, એટલે કે સચિવાલયમાંથી થાય છે। હવે આ ફોટો તમે જુઓ એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો કે ફોટામાં કોણ દેખાય છે? તો કે ફોટામાં મહાત્મા ગાંધી દેખાય છે। મહાત્મા ગાંધી કોણ હતા? તો કે આપણા રાષ્ટ્રપિતા છે, અને એમણે શું કર્યું હતું? તો કે ભારત દેશને આઝાદી અપાવી હતી, બરાબર? ગાંધીજી છે એને કોઈ વ્યક્તિ નથી ઓળખતો એવું નથી। ગાંધીજી વિશે તમે બધા જ જાણો છો, એનો પરિચય મારે તમને આપવાની જરૂર નથી। અસ્માકમ રાષ્ટ્રપિતુ શ્રીમદ મહાત્મનઃ
गांधी महोदयस्य स्मृति रूपेण एतस्य मंदिरस्य निर्माणम् अभवत्। अपना राष्ट्रपिता श्रीमान महात्मा गांधीनी स्मृति रूपे अही एक मंदिरनुं निर्माण करवामां आवेलुं छे। यत महात्मा मंदिर नामना प्रसिद्धम अस्ति। ए जे मंदिर बनावेलुं छे ए महात्मा मंदिर तरीके प्रसिद्ध छे। महात्मा गांधी महोदयः भारतस्य स्वतंत्रतायाः कृते कृशं प्रयत्नम् अकरोत्। महात्मा गांधीए भारत देशने स्वतंत्रता अपावा माटे खूब ज प्रयत्न कर्या हता। एतानी सर्वाणी कार्याणी एमना आ बधा ज कार्योनु चित्र रूपेण चित्र स्वरूपे अत्र प्रदर्शनार्थ प्रस्तुतानी संती। अही प्रदर्शन रूपे प्रस्तुत करेलू छे। आपणा राष्ट्रपिता श्रीमान महात्मा गांधीने स्मृति रूपे आ मंदिरनुं निर्माण थयुं छे। चित्रमां जे तमने देखाय छे ने ए आपणुं महात्मा मंदिर छे जे गांधीनगरमां निर्माण पाम्युं छे। ते महात्मा मंदिरना नामे प्रसिद्ध छे। महात्मा गांधीए भारतनी आज़ादी माटे खूब ज प्रयत्न कर्या हता। आ बधा कार्यो चित्र स्वरूपे अहीं प्रदर्शनमां मूकवामां आवेला छे। હવે આ ચિત્ર જોયું એટલે તમે બધા જ ઓળખી ગયા કે ભાઈ આ ચિત્ર તો શેનું છે, તો કે અક્ષરધામનું છે। અક્ષરધામનું મંદિર આપણે જોયું છે, પ્રવાસમાં પણ ગયા હશો, બરાબર ને? મોટાભાગના લોકોએ અક્ષરધામનું મંદિર જોયેલું છે। એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ। આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે। મંદિરે પ્રદર્શન વિભાગ અતિ મનોહર અસ્તિ। આ મંદિરની અંદર જે પ્રદર્શન વિભાગ છે એ ખૂબ જ સુંદર છે। પ્રદર્શન વિભાગે જનાહ એકમ ચલચિત્રમ અપિ પશ્યંતિ। આ પ્રદર્શન વિભાગમાં લોકો એક ટૂંકી ફિલ્મ પણ જોવે છે। આપણે જ્યારે જોવા ગયા હતા ત્યારે આપણે આવું જોયેલું છે। મોટાભાગના લોકોએ અક્ષરધામનું મંદિર જોયું છે એટલે ખ્યાલ આવી જશે। જેમણે નથી જોયું એ એકવાર અવશ્ય મુલાકાત લેજો। અધ્યાત્મ વિજ્ઞાનયઃ સંગમ અત્ર દૃશ્યતે। આધ્યાત્મિકતા અને વિજ્ઞાન એ બંનેનો સંગમ આ મંદિરમાં આપણને જોવા મળે છે। અત્ર ચિત્તાકર્ષકમ, ચિત્ત વત્તા આકર્ષકમ એટલે મનને આકર્ષિત કરે એવું। વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ, અહીં મનને આકર્ષિત કરે એવું એક ઉદ્યાન એટલે બગીચો પણ છે। પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છતિ। દરરોજ ઘણા બધા યાત્રિકો આ મંદિરની મુલાકાત લેવા, મંદિરમાં દર્શન કરવા માટે આવે છે। આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે। આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે। પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે। અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ આ મંદિરમાં આપણને દેખાય છે। અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે। દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે। હવે ગાંધીનગરથી આપણે થોડીક આગળ ચાલીએ તો એક ઇન્દ્રોડા પાર્ક આવેલું છે। આ ઇન્દ્રોડા પાર્ક જે ઉદ્યાન છે એની અંદર પશુ અને પક્ષીઓ જોવા મળે છે। તો આ ઇન્દ્રોડા પાર્ક છે એની માહિતી પણ અહીં આપેલી છે। ગાંધીનગરસ્ય સમીપે એવો વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ। ગાંધીનગરની નજીકમાં એક ઇન્દ્રોડા પાર્ક એવું ઉદ્યાન આવેલું છે। અસ્મિન સ્થાને ખગાહ એટલે પક્ષીઓ પ્રાણીઓ નિજ પર્યાવરણ એવા નિવસતિ। આપણને બધાને ખબર છે કે પશુ અને પક્ષી છે એને પોતાનું જે પર્યાવરણ છે, પોતાનું જે જંગલ છે, ઝાડ છે, એની એનું જે વાતાવરણ છે એમાં રહેવું ગમતું હોય। આજે આપણને આપણા ઘરમાં રહેવું ગમતું હોય, આપણને કોઈ જંગલમાં મૂક્યા હશે ને એમ કહેશે કે ભાઈ થોડાક વર્ષો તમારે જંગલમાં વિતાવવાના છે, તો આપણને ગમશે? નહીં ગમે। તો એવી જ રીતના પશુ પક્ષીઓને પણ પોતાનું વાતાવરણ, પોતાનું જંગલ એ જ ગમતું હોય।
तो आ इंद्रोड़ा पार्क में पण एवी ज रीते बनावट करवामां आवी छे के जेथी पशु पक्षीओने एवुं लागे के पोते पोताना वातावरणमां छे। डायनासोर नामनः प्राचीन महाकाय प्राणीनो विशेषः विभागः अत्र अस्ति। अहीं जे युगो पहला प्राणी विशाळकाय महाप्राणी हतुं डायनासोर, एना विषे एक विभाग आखो बनावामां आव्यो छे, एनी प्रतिमाओ मूकवामां आवेली छे जे खूब ज आकर्षित छे। एषः विभागः बालकानां कृते अतीव आकर्षक मनोरंजक च। आ जे डायनासोरनो विभाग आखो बनावामां आव्यो छे ए बाळकोने खूब ज गमे छे अने बाळकोने मनोरंजन पण आपे छे, एना तरफ बाळको आकर्षित थाय छे। अत्र एक सर्पगृहम अपि अस्ति, त्यां एक सापघर पण छे। विविध कुलानां सर्पान अत्र दृष्टुं शक्नुं, विविध कुळना साप छे ए आपणने त्यां जोवा मळे छे। भाषांतर जोईए, ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવેલું છે। આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે। ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે। આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે। અહીં એક સાપઘર પણ છે, જુદા જુદા કુળોના સાપોનો આપણે અહીં જોઈ શકીએ છીએ। આ છે વિદ્યાભવન, ગાંધી મંદિરતઃ નાતિ દૂર એવ વિદ્યાભવન નામ વિશાલમ ભવનમ અસ્તિ। આપણે ગાંધી મંદિર છે એનાથી થોડે આગળ ચાલીએ એટલે બહુ દૂર નથી, એનાથી ત્યાં વિદ્યાભવન આવેલું છે। તત એવ ભવન GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ। આ જે વિદ્યાભવન છે એ GCERT નામથી પ્રખ્યાત છે, જેના આપણે પુસ્તકો આવે છે એ વિદ્યાભવને GCERT નામક પરિષદ કાર્યાલય અસ્તિ। આ જે GCERTની બુક્સ છે એ આપણે ભણીએ છીએ, પાઠ્યપુસ્તકોમાં પણ લખેલું આવે છે, એનું કાર્યાલય ત્યાં છે। इयं परिषद अस्माकं प्राथमिक शिक्षण क्षेत्रे परिवर्तनार्थं सतम प्रवृत्ता अस्ति। आ कार्यालय छे त्यां शुं थाय छे तो के आपणा प्राथमिक धोरणो जे छे एटले के पहला धोरणथी लईने सातमा धोरण सुधी जे आपणे प्राइमरी भणीए छीए ए एना जे पाठ्यपुस्तको छे एमां केवा नवीन परिवर्तनो लावा एवा बधा कार्यो छे એ અહીં વિદ્યાભવન એટલે કે GCERTના કાર્યાલયમાં થાય છે। ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે, તે જ ઇમારત GCERT તરીકે જાણીતી છે। વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી આવેલી છે અથવા કાર્યાલય આવેલું છે। આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે। બરાબર, આ આપણે પાઠ ભણ્યો, એ પાઠમાં આપણને ગાંધીનગર અને એની આજુબાજુ આવેલ વિશેષતાઓ વિશે સમજાવવામાં આવ્યું છે। બરાબર, પાઠની સમજૂતી મેળવ્યા પછી હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ ચાલીએ। તો આપણે પાઠ્ય પુસ્તકનો સ્વાધ્યાય છે એ જોઈએ। પ્રશ્ન એક જોઈએ, નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો। પહેલું છે ગુર્જર રાજ્યસ્ય, ગુર્જર રાજ્યસ્ય। બીજું છે દર્શનીયાની, દર્શનીયાની। ત્રીજું છે ઇન્દ્રોડા। ચોથું છે પક્ષી ઉદ્યાનમ। પાંચમું અસ્મિન અને છેલ્લું છઠ્ઠું છે સ્થિત્વા। સાતમું છે સંચાલયંતિ, સંચાલયંતિ। આઠમું સ્મૃતિહી। નવમું સ્વતંત્રતાયા। દસમું વૃષમ। અગિયારમું છે પ્રદર્શનાર્થમ અને છેલ્લું છે ચિત્તકર્ષકમ, ચિત્તવત્તા આકર્ષકમ।
प्रश्न बे जोईए, नीचेना प्रश्नोना जवाब आपो। प्रश्न बे मा तमने संस्कृत में सवाल आप्यो छे, एना जवाब आपणे संस्कृत में आपवाना छे। पेलो सवाल छे, गुर्जर राज्यस्य राजधानी किम नगरम अस्ति। तो पाठनी शुरुआत में ज आपणे कीधुं कि भाई गुजरात राज्य छे एनी राजधानी गांधीनगर छे, तो संस्कृत में लखीशुं गांधीनगरम गुर्जर राज्यस्य राजधानी अस्ति। बीजू छे, महात्मा मंदिर तह नाति दूरे एव किम अस्ति। महात्मा मंदिर थी बहु दूर नहीं एटले के नजीक में शू आवेलू छे, तो कि महात्मा मंदिर तह नाति दूरे एव विद्या भवनम नाम विशाल भवनम अस्ति, जे GCERT नु कार्यालय छे ए। त्रीजू छे, पक्षी उद्याने किम किम अस्ति। पक्षी उद्यान में शू शू छे। पक्षी उद्याने खगाहा प्राणीन च निवसंती। अत्र डायनोसोर नामना प्राचीन महाकाय प्राणीनः विशेषः विभागः अस्ति। अत्र एकं सर्पगृहम् अपि अस्ति। चौथो सवाल, अध्यात्म विज्ञानयोः संगम कुत्र दृश्यते। आध्यात्मिकता अने विज्ञान बन्नेनो समन्वय आपणने क्यां जोवा मळे छे, तो के अक्षरधाममां। अक्षरधाम नामकं विशालं मंदिरे आध्यात्म विज्ञानयोः संगम दृश्यते। प्रश्न पांच, स्वतंत्रतायाः कृते कः भृशं प्रयत्नम अकरोत्। स्वतंत्रता मेळवा माटे कोणे खूब ज प्रयत्न कर्या हता, तो के गांधीजीए। राष्ट्रपिता महात्मा गांधी महोदयः भारतस्य स्वतंत्रतायाः कृते भृशं प्रयत्नम अकरोत्। प्रश्न त्रण जोईए, जोड़का जोड़ो। प्रश्न त्रणनी अंदर योग्य जोड़ी आपेली छे ए आपणे जोड़वानी छे। तो पेलू छे गांधीनगरम, तो गांधीनगर ने शू कहेवाय, हरितनगरम। तो जुओ सामेना विभाग में पांचमो छे हरितनगरम, तो पेलानी सामे पांचमो। बीजू छे अक्षरधाम मंदिरम, तो अक्षरधाम मंदिर में शू छे, तो के एक चलचित्र आपणे जोईए छीए, बराबर। तो छेल्ले छठ्ठू छे चलचित्रम पश्यंती, तो अक्षरधाम मंदिरम एनी सामे आवशे चलचित्रम पश्यंती छठ्ठू। त्रीजू छे इंद्रोड़ा पक्षी उद्यानम, तो इंद्रोड़ा पक्षी उद्यान में शू छे, तो के विविध कुलाना सर्पाहा। चौथू, हवे चौथू छे विद्याभवनम, तो विद्याभवन ने GCERT नो कार्यालय कहे छे, એટલે પેલું આવશે GCERT, અને પાંચમું છે મહાત્મા મંદિરમ, તો મહાત્મા મંદિર છે એ કોનું છે, તો કે અસ્માકમ રાષ્ટ્રપિતુઃ સ્મૃતિઃ, આપણા રાષ્ટ્રપિતા છે એની યાદમાં બનાવેલું છે, એટલે પાંચમાની સામે આવશે ત્રીજું। હવે જોઈએ પ્રશ્ન ચાર, નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો। તમને કૌંસમાં શબ્દ આપેલા જ છે, બરાબર। પહેલું છે મંદિરમ, તો મમ ગ્રામે મંદિરમ અસ્તિ। આપણે જે ગુજરાતીમાં તમે ભણો છો ને, કે એક શબ્દ આપ્યો હોય એની શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું, એવી રીતના શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે પણ સંસ્કૃતમાં। બીજું છે પક્ષીગૃહમ, મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ। ત્રીજું છે ઉદ્યાનમ, ઉદ્યાનમ એટલે બગીચો, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ। ચોથું છે તડાગહ, તડાગહ એટલે તળાવ, મમ ગ્રામે તડાગહ અસ્તિ। પ્રશ્ન પાંચ, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। આપણે વાક્ય છે એને સંસ્કૃતમાં લખવાનું છે, એટલે ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવાનું છે। મારું ગામ સુંદર છે, મમ ગ્રામઃ મારું ગામ સુંદરઃ અસ્તિ। મારું ગામ સુંદર છે, મમ ગ્રામઃ સુંદર અસ્તિ। બીજું, અહીં ઘણા બધા પક્ષીઓ છે, અત્ર બહવઃ ખગાઃ સંતિ। પક્ષી તો ખગ, અને પક્ષીઓ બહુવચન છે એટલે ખગાઃ,
अत्र बहवः खगाः सन्ति। त्रीजु छे, मारा गाममां बगीचो छे, मम ग्रामे उद्यानम अस्ति। चौथु छे, मारी शाला मोटी छे, मम विद्यालयः विशालम अस्ति। छेल्लू छे, पांचमो, गांधीजी अपना राष्ट्रपिता छे, गांधी महोदयः अस्माकं राष्ट्रपिता अस्ति। गांधीजी अपना राष्ट्रपिता छे। प्रश्न छ, आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। अत्र पाठशाला अस्ति, पाठशालाया छात्राः सन्ति, पाठशालायां छात्राः सन्ति, खाली जग्यामां तमारे छात्राः लखवानुं छे। बीजु, अत्र शिक्षक खंडः अस्ति, शिक्षक खंडे शिक्षकाः सन्ति। शिक्षक खंड एटले आपणे जेने टीचरोनो रूम कहीए छीए ए स्टाफ रूम, बराबर। शिक्षक खंडे शिक्षकाः सन्ति। त्रीजु छे, अत्र पुस्तकालयः अस्ति, पुस्तकालये पुस्तकानि सन्ति। हवे आजे आपणे जे पाठ अने स्वाध्याय ए बन्ने भण्या छीए, ए पाठनुं भाषांतर अने स्वाध्याय बन्ने तमारे तमारी संस्कृतनी पाकी नोटमां सारा अक्षरे लखवानुं छे अने फरी एकवार एने रिविजन करी जवानुं छे, जेथी परीक्षा माटे सारी रीते याद रही जाए।